નમસ્કાર દર્શક મિત્રો, પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોની અમારી આ વિશેષ રજૂઆત યુઆઈપીએલ 2024માં હું શિવાની આપ સૌનું સ્વાગત કરું છું. જે પ્રમાણે આઈપીએલની હવે બીજું ચરણ સ્ટાર્ટ થઈ ગયું છે અને જે તમામ મેચો રમાઈ રહી છે, હાઈ સ્કોરિંગ મેચ હોય છે, ક્યાંક ચોગ્ગા ચોગ્ગાની રમઝટ જોવા મળતી હોય છે, પરંતુ જે ગઈકાલની મેચ હતી કોલકાતાના ઈડન ગાર્ડન પર આ મેચ રમાઈ, તે રમાઈ કોલકાતા નાઇટ રાઇડર્સ વર્સિસ દિલ્હી કેપિટલ્સ. હવે આ જે મેચ હતી, દર્શકોને આશા અપેક્ષા હતી કે હાઈ સ્કોરિંગ થઈ શકે, પરંતુ 153 રન, માત્ર 9 વિકેટે 153 રન જ દિલ્હી બનાવી શકી, અને આ લક્ષ્ય ખૂબ જ સરળતાપૂર્વક અને કહી શકાય કે આસાનીથી કોલકાતા નાઇટ રાઇડર્સે પૂરો કર્યો, અને કોલકાતાએ આમાં વિજય મેળવીને 157 રન કરીને તે વિજય મેળવી લીધા છે અને સાથે પોઈન્ટ ટેબલ પર હવે મજબૂત સ્થાન મેળવી લીધું છે. બિલકુલ જે ઘમાસાણ મેદાન પર જોવા મળતું હશે, પોઈન્ટ ટેબલ પર પણ જોવા મળતું હશે, તેની રોમાંચક સ્થિતિ પોઈન્ટ ટેબલ પર જોવા મળતી હશે. હવે તમામ ટીમો જે છે તે પોઈન્ટ ટેબલ પર ટોચ પર આવવા માટેના પ્રયત્નો કરતી હોય છે. તો જે ગઈકાલની મેચ હતી તેના વિશે વિશેષ ચર્ચા કરીશું. આ ચર્ચામાં આપણી સાથે જોડાઈ અમારા સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકજી, આપનું સ્વાગત છે. ચર્ચાની શરૂઆત કરીએ, પરંતુ તે પહેલા નજર કરીશું અમારા સ્પેશિયલ રિપોર્ટ પર. ગઈકાલે કોલકાતાના ઈડન ગાર્ડન પર રમાયેલ કોલકાતા નાઇટ રાઇડર્સ અને દિલ્હી કેપિટલ્સની મેચ નીરસ અને એકતરફી રહી. વરુણ ચક્રવર્તીના તરખાટ સામે દિલ્હીની ટીમ 9 વિકેટે માત્ર 153 રન જ બનાવી શકી. આ આસાન લક્ષ્યને કોલકાતાએ 3 વિકેટે 157 રન બનાવી પૂર્ણ કર્યું અને વિજય પણ મેળવી લીધો. કોલકાતાના વિજય સાથે પોઈન્ટ ટેબલ પર 12 પોઈન્ટ સાથે બીજા સ્થાન પર મજબૂત કબજો પણ જમાવી લીધો છે, જ્યારે દિલ્હીની પ્લેઓફની રાહ આ હારને કારણે હવે મુશ્કેલ બની છે. દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ લીધી અને તેના હુકમના એક્કા અને નવી શોધ જેક ફ્રેઝર મેકગર્ગને મિચેલ સ્ટાર્કે 30 રનના જુમલે બીજી વિકેટ તરીકે આઉટ કરતા દિલ્હીને મોટો સ્કોર બનાવવાની જે આશાઓ હતી તેની પર પાણી ફરી વળ્યું. સૌથી વધુ રન બોલર કુલદીપ યાદવે કર્યા હતા અને તે 35 રન બનાવી અણનમ રહ્યો. દિલ્હીએ આપેલ 154 રનના લક્ષ્યને કોલકાતા નાઇટ રાઇડર્સે માત્ર 3 વિકેટો ગુમાવીને 157 રન બનાવી પ્રાપ્ત કર્યું. આ વિજયથી કોલકાતાની ટીમ બીજા ક્રમે 12 પોઈન્ટ સાથે મજબૂત બની હતી, જ્યારે દિલ્હીને હવે 11 મેચો પૂરી થઈ હોવાથી માત્ર 10 પોઈન્ટ હોવાથી પ્લે ઓફમાં આવવાની શક્યતાઓને પણ મોટો ધક્કો પહોંચ્યો છે. તો બિલકુલ ગઈકાલની મેચ વિશે તો ચર્ચા કરવાના છે, પરંતુ અશોકજી અહીંયા મહત્વનો વાત એ છે કે આજે ભારત T20 ટીમની જાહેરાત થાય તેવી આશંકાઓ જોવા મળી રહી છે. તો આજે અહેવાલો છે, શું લાગે છે આપને? અને સાથે વાત કરીએ તો આઈપીએલ રમી લહે કયા ખેલાડીઓને ઇન્સ્ટન્ટ ટિકિટ મળે તેમ લાગે છે, અને ઘણી બધી ચર્ચાઓ જોવા મળી રહી છે, પરંતુ આપના મતે કયા મુદ્દા ધ્યાનમાં રાખીને ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે? વાત બિલકુલ સાચી છે અને ઘણી બધી અફવાઓ ફેલાય છે. સૌ પોતપોતાની રીતે પોતાની ટીમ જાહેર કરી દે છે. જે પોતાના ગમતા ખેલાડીઓ હોય, જેનું લોબિંગ કરવાનું હોય, એની પણ ટીમો જાહેર કરે છે, અને ક્યાંક ને ક્યાંક સિલેક્શન કમિટી ઉપર કોઈ એક અલગ પ્રકારનું દબાણ લાવવાની કોશિશ પણ થતી હોય છે. ઘણા દિગ્ગજ ક્રિકેટરો, દિગ્ગજ મહાનુભાવો છે કે જે પોતપોતાની ટીમો ડિક્લેર કરીને ક્યાંક એમ કહેતા હોય તો એમ્ફેસાઇઝ કરતા હોય કે આ ખેલાડી સારો છે, આ ખેલાડી સારો છે. મને એમ લાગે છે કે ભારત પોતાની ટીમમાં આઈપીએલના આધારે ફેરફાર કરશે નહીં. આઈપીએલના એકાદ સિઝનના ફોર્મથી વર્લ્ડ કપ જેવી મહત્વની ઘટના માટે ટીમ સિલેક્ટ કરવી હું નથી માનતો કે એ ભારતના હિતમાં રહેશે. પહેલી વાત, તમારી પાસે જોવા જાઓ તો અમુક જે ખેલાડીઓ છે એ ખેલાડીઓ ઉપર તમારે પસંદગી ઉતારવી પડશે. ધારો કે રોહિત શર્મા છે, તમારી પાસે યશસ્વી જયસ્વાલ છે, આ બે જણા ઓપનિંગ તરીકે મારી દ્રષ્ટિએ થાય છે. વિરાટ કોહલી છે, સૂર્યકુમાર યાદવ છે, ત્યાર પછી વિકેટ કીપર છે. સૌથી મહત્વની પસંદગી વિકેટ કીપર ઉપર છે, કારણ કે જે રીતે વિકેટ કીપર્સ ના વચ્ચે હોડ શરૂ થઈ છે, પંત જે છે 11 મેચોમાં એમણે 44.22 એવરેજથી 158નો સ્ટ્રાઇક રેટ, 11 કેચ અને 3 સ્ટમ્પિંગ કર્યા છે. સંજુ સેમસન 9 બેટમાં 385 રન, 77ની એવરેજ, 161નો સ્ટ્રાઇક રેટ, 6 કેચ અને 1 સ્ટમ્પિંગ.
કેએલ રાહુલ 9 378 42 ની એવરેજ, 144 નો સ્ટ્રાઇક રેટ. એટલે આ ત્રણ ખેલાડીઓ વિકેટ કીપર તરીકે એમ કહી શકાય કે અત્યારે રેસમાં છે, જેમાં જો બે વિકેટ કીપર નો સમાવેશ ટીમમાં કરવામાં આવે તો અહીંયા આગળ રિષભ પંત અને સંજુ સેમસન આ બે ખેલાડીઓ ટીમમાં સામેલ થાય એવું લાગે છે. કેએલ રાહુલ બંને રીતે પ્રોબ્લેમ છે ને, એક તો રન્સ બનાવવાની વાત હોય ત્યાં પણ એટલો અસરકારક નથી, અને નથી એ વિકેટ કીપિંગમાં એટલો અસરકારક. એટલે હું નથી માનતો કે પંત અને સંજુ કરતા વધારે સારો વિકેટ કીપર કેએલ રાહુલને કેવડાવી શકાય. એટલે આ એક જગ્યા છે કે જ્યાં આગળ થોડી કોમ્પિટિશન જોવા આપણને મળી રહી છે. હાર્દિક પંડ્યા એબ્સોલ્યુટલી નેસેસિટી છે, કોઈ સવાલ જ ઉભો નથી થતો, ગમે તેટલા વિવાદ હોય વિખવાદ હોય, પણ હી ઇઝ વન ઓફ ધી કી એન્ડ લીડિંગ પ્લેયર, એટલે એનો ટીમમાં સમાવેશ થાય એવું લાગે છે. શિવમ દુબે જે ગયા વખતે પણ ટીમમાં હતા, ગઈ મીન્સ કે આની આગળની શ્રેણી રમ્યામાં, હી હેઝ ઓલરેડી ગોટ અ ચાન્સ. આઈપીએલમાં પણ સારું પરફોર્મન્સ, એટલે હી કેન બી વેરી હેન્ડી, એક લેફ્ટી બેટ્સમેન તમને મળી જાય, ફાસ્ટ બોલિંગ ઓપ્શન પણ તમારે છે. એને હાર્દિક પંડ્યા સાથે લોકો સરખાવે છે કે હાર્દિક પંડ્યા અને શિવમ દુબે, તો હાર્દિક પંડ્યા અને શિવમ દુબેમાં જો કોઈની પસંદગી કરવાની હોય તો ડેફિનેટલી હાર્દિક પંડ્યાની થાય. શિવમ દુબે ભલે ગમે તેટલી સારી બેટિંગ કરતા હોય, કારણ કે એક ટ્રસ્ટેડ ખેલાડી છે. શિવમ દુબે ઉભરતો ખેલાડી છે, પણ એની સામે હાર્દિક પંડ્યાના અનુભવને આપણે ધ્યાનમાં લેવો પડે. પણ હું માનું છું કે આ બંને ખેલાડીઓને ટીમમાં સમાવવામાં આવે. ત્યાર પછી તમારી પાસે રિંકુ સિંઘ છે. રિંકુ સિંઘ વિશે ઘણી બધી વાતો થાય કે આ વખતે રિંકુ સિંઘ ક્યાં ચાલે છે. આ વખતે રિંકુ સિંઘ નથી ચાલતા, એનો અર્થ એ નહીં કે જે ભૂતકાળમાં રમ્યા છે એ મેચોને ભૂલી જવામાં આવે. ટી ટ્વેન્ટીની શ્રેણીમાં જ્યારે જ્યારે એમને તક મળી છે ભારત તરફથી રમવાની, એમનું પરફોર્મન્સ સારું રહ્યું છે. એ સારા પરફોર્મન્સના આધારે એમને ટીમમાં સ્થાન મળવું જોઈએ અને મળી જશે. એમાં કોઈ મને બહુ મોટો એ નથી લાગતો કે રિંકુ સિંઘને ના લેવામાં આવે. તમારી પાસે રવિન્દ્ર જાડેજા છે, તો કમ્પલ્શન છે, કારણ કે આવો એક ખેલાડી તમારી પાસે હોય એટલે હુકમનો એક્કો કહી શકાય. બોલિંગ ડિપાર્ટમેન્ટમાં થોડીક ગડબડ ચાલી રહી છે. કુલદીપ ડેફિનેટલી છે, બુમરાહ ડેફિનેટલી છે, અર્શદીપ ડેફિનેટલી આવી શકે એમ છે, સિરાજ છે. મુકેશ કુમારનું નામ મારી દ્રષ્ટિએ આવવું જોઈએ, કારણ કે એક એવો ખેલાડી છે કે જો એ ઇન્જર્ડ ના હોય તો એનો ટીમમાં સમાવેશ થાય એવી પૂરેપૂરી શક્યતા હું જોઈ રહ્યો છું. કારણ કે ખાસ કરીને ડેથ ઓવર્સમાંની જે બોલિંગ છે, છેલ્લી ઓવર નાખવાની હોય ત્યારે યસ ગોટ એ ટેરિફિક ટેમ્પરામેન્ટ, અને બહુ જોરદાર બોલિંગ કરીને એની ટીમને જીતાડી છે. આઈ એમ નોટ ટોકિંગ કે ભાઈ આઈપીએલમાં જ એટલા માટે, ઇવન અધરવાઇઝ યસ ગોટ ધ ટેન્ડન્સી કે એ ડેથ ઓવર્સમાં સારી બોલિંગ કરી શકે. અર્શદીપ તમારો ડેફિનેટલી એક સારામાં સારો ખેલાડી છે, લેફ્ટ આર્મ બોલર છે. બુમરાહ છે, કુલદીપ છે. હવે તમારી સ્પિનરની જ વાત જયારે આવે તો રવિન્દ્ર જાડેજાની સાથે કોણ? તો સાથે આમ તો યજુવેન્દ્ર ચહલનું નામ બધા આસાનીથી દઈ દે, પણ હું અહીંયા થોડોક ચેન્જ કરીને વરુણ ચક્રવર્તીને ટીમમાં લાવવાની કોશિશ કરીશ. ઇફ આઈ હેવ ટુ સિલેક્ટ તો વરુણ ચક્રવર્તી, કારણ કે અત્યારે ફોર્મમાં છે એ બેટર અને બોલર, અને ખાસ કરીને વિકેટો પણ લે છે. ચહલની વાત કરો, ચહલ બહુ જ અનુભવી, માં કોઈ બેમત નહીં, પણ એક વસ્તુ છે કે એ ખેલાડીને રમીને મોટાભાગના જે ખેલાડીઓ છે એને એમને ખ્યાલ છે કઈ રીતના બોલિંગ છે કઈ રીતના, જયારે હજુ પણ વરુણ ચક્રવર્તીને એક મિસ્ટરી બોલર તરીકે કલકત્તા નાઇટ રાઇડર્સની ટીમ એને ઓળખે છે, અને જે ગઈકાલે એને શાનદાર પ્રદર્શન કર્યું. હી હેઝ ગોટ ધ ટિપિકલ સ્ટાઇલ ઓફ યુ નો બોલિંગ, તો એનો ક્યાંક, એટલે અહીંયા આગળ મને થોડીક કોમ્પિટિશન લાગે છે વરુણ અને ચહલમાં. બાકી ઇન ઓલ તમે જોવા જાઓ તો કોઈ એવા ફેરફારો, હા શ્રેયસ આયર ગાડી ચૂકી જશે, કેએલ રાહુલ લાઇકલી ટુ મિસ ધ ટ્રેન, કદાચ ભૂતકાળના બહુ સારા પ્રદર્શનને ધ્યાનમાં લેવાય તો. ધેન યુ હેવ ગોટ અક્ષરની જગ્યા બનતી નથી ટીમમાં. હવે તમારે તમે એક સ્પિનરને સેક્રિફાઈસ કરીને એને તમે ટીમમાં લાવો, હું માનતો નથી કે એટલું બધું એ થાય, કારણ કે એક તો તમારી પાસે સ્પેશિયલાઇઝ સ્પિનર હોવો જરૂરી છે. એટલે અક્ષરની મારી દ્રષ્ટિએ ઇન્ક્લુઝન શક્યતા ઓછી છે, અને મેં કહ્યું એ પ્રમાણે ત્રણ વિકેટ કીપરો જે લડી રહ્યા છે અત્યારે, એમાં પંત, સંજુ અને રાહુલ છે. ઈશાન કિશન ઓફકોર્સ એના એટલા સારા ટર્મ્સ બીસીસીઆઈ સાથે નથી રહ્યા,
એટલું હું એમને રેસમાં ગણતો નથી. બાકીના ખેલાડીઓ મોટા ભાગે જે આગળ રમી ચુક્યા છે, આઈપીએલનું પ્રદર્શન છે એ મોટા ભાગે ધ્યાનમાં લેવામાં આવે એવી શક્યતા મને બહુ ઓછી લાગે છે. હા, જો તમારે ધ્યાનમાં લેવાનું હોય તો એક તો તમારી પાસે શુભમન ગિલ છે, હુ ઇઝ ડેફિનેટલી વેરી મચ ડિઝર્વિંગ, સારો બેટ્સમેન, પણ કંગાળ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો છે. ક્યાં એને સમાવો અથવા તો કઈ જગ્યાએ રમશે એ એક મુશ્કેલ કામ છે, પણ એનું ટીમમાં સમાવેશ થવાની શક્યતા હું થોડી ઘણી જોઈ રહ્યો છું, બીકોઝ હી હેઝ ગોટ ધ ટેલેન્ટ. તમારી પાસે એક નવો ઉભરતો સિતારો છે, ઓફકોર્સ બહુ જ શક્યતા તો ઘણી ઓછી છે, પણ શશાંક સિંઘની હું વાત કરીશ. કારણ કે શશાંક સિંઘ જે રીતે રમી રહ્યો છે, જેનો સ્ટ્રાઇક રેટ છે, જે રીતે પાંચ પાંચ છઠ્ઠા ક્રમે બેટિંગ કરે છે, આઈ થિંક હી ડિઝર્વ્સ ટુ બી ઇન ધ ટીમ. હવે એનું આપણે જોવાનું રહેશે કે કઈ રીતે થાય છે. આમાં પ્રોબ્લેમ એ છે કે તમારી પાસે જે ખેલાડીઓ રમી ચૂક્યા છે અથવા જે ખેલાડીઓ રમતા હતા, અથવા તો તમે રેન્કિંગની અંદર જોવો એ પણ ખેલાડીઓ, તમે સૂર્યા છે, જયસ્વાલ છે, ઋતુરાજ છે, રિંકુ છે, ઋતુરાજ અગેન ઇઝ ફોલિંગ શોર્ટ ઓફ હિઝ ધીસ થિંગ, એ ક્યાંય એમાં સેટ થતો નથી. એટલે આ બધી પરિસ્થિતિઓમાં જોઈએ હવે શું થાય છે, પણ ખાસ કરીને મોટા ભાગે આઈપીએલના આધાર ઉપર શક્યતા નથી મને લાગતી કે ટીમ સિલેક્શન કરવામાં આવે. જી જી બિલકુલ, અને જે રીતે આપે સમજાવ્યું કે અહીંયા ઇમોશનલી નહીં પરંતુ પ્રેક્ટિકલ રીતે આપે જે ખેલાડીઓની વાત તરીકે કયા ક્રાઇટેરિયા છે ને કઈ રીતે આ ખેલાડીઓને લેવામાં આવે ને કેમ તે જોવાનું રહેશે કે આ જે T20 જે ટીમની જાહેરાત થશે કઈ રીતે ટીમ સિલેક્ટ થશે. હવે અશોકજી વાત કરીએ મેચ વિશે, આઈપીએલ જે અત્યારે રમાઈ રહી છે તેમાં ગઈકાલે મેચ વિશે ચર્ચા કરવી છે કે જે દિલ્હી અને કોલકાતા વચ્ચે રમાઈ. હવે આ મેચ એક તરફી રહી, નિરસ રહી, આપના મતે આ મેચ કેવી રહી? બે ખેલાડીઓ જો રમે અને તમે આખી ટીમને જીતાડવા માંગો તો એ શક્ય નથી બનતું. બેકગર્ક ઉપર વધારે પડતી આધારિત ટીમ થઈ ગઈ હતી, કારણ કે એણે જે રીતે બે ત્રણ મેચોમાં સારું રમ્યો એ મેચો દિલ્હી જીતવામાં સફળ થયું, પંત સારું રમ્યો એ મેચો જીતવામાં સફળ થયું. બાકીના ખેલાડીઓની કન્સિસ્ટન્સી વિશે હંમેશા સવાલ હતો. ના તો છેલ્લા ક્રમે ટીમ હતી, બેકગર્ક બે ત્રણ મેચોમાં સારું રમ્યો અને ટીમને એક બે વિજય મળી ગયા અને ત્યાર ઓન ધ ટોપ ઓફ ધ લિસ્ટ એટલે મેચ શરૂઆતની ટીમોમાં ગણાવવા લાગી. પણ કન્સિસ્ટન્સી બહુ મહત્વનો વિષય છે. તમે પૃથ્વી શોની વાત કરો, પૃથ્વી શો હેઝ નેવર ગીવન એનીથિંગ ટુ ધ ટીમ, એ કોઈ જગ્યાએ રમવામાં સફળ થયો નથી. પોરેલ અગેન હી હેઝ નોટ હોપ, ની જે હોપ હતી એ હોપ ની હોપ પણ એમના મેં થઈ ગઈ. તમારી પાસે બે જ ખેલાડીઓ છે જે પંત છે અને બેકર છે, આ બે સિવાય કોઈ બેટર સમાન. તમારી પાસે અક્ષર પટેલ છે, એ ક્યારેય એક મેચમાં બેટિંગ અને 66 રન બનાવ્યા, અધરવાઇઝ હી ઇઝ ટોટલી ફ્લોપ એઝ ફાર એઝ હિઝ બેટિંગ ઇઝ કન્સર્ન. તો તમારી પાસે લિમિટેડ રિસોર્સિસ છે રાધા. તો એ બે ખેલાડી ના રમ્યા તો ટોટલ ના થયું અને ટીમ હારી ગઈ, તો ઓછો સ્કોર થયો. બટ એટ ધ સેમ ટાઈમ એવું ના બને કે આપણે કોઈ ખેલાડીને ક્રેડિટ ના આપીએ. વરુણ ચક્રવર્તી હેઝ ગોટ ધેટ એબિલિટી, એની પાસે એક એબિલિટી છે કે સારામાં સારી રીતે બોલિંગ કરીને પોતાની ટીમને એક મિસ્ટરી બોલર તરીકે નામ અપાવે. ઇઝ બોલ્ડ વેરી વેલ, ત્રણ ખેલાડીઓને આઉટ કર્યા છે, ધેટ વોઝ ફેન્ટાસ્ટિક. અને એટલા માટે ક્યાંક એક ખેલાડીને વર્લ્ડ કપની અંદર એક મિસ્ટરી બોલર તરીકે લઈ જવાની હું હિમાયત કરું છું કે નહીં ભાઈ આ ખેલાડી પાસે ક્ષમતા છે. કારણ કે એક વસ્તુ ચોક્કસ છે, મોટાભાગના દરેક ખેલાડીઓ આઈપીએલ રમ્યા છે. ઓસ્ટ્રેલિયાની વાત કરો, ઇંગ્લેન્ડની વાત કરો, ન્યુઝીલેન્ડની વાત કરો, બધા એ જ ખેલાડી આપણી સામે ટકરાવવાના છે કે જે આપણે ત્યાં અત્યારે તૈયાર થઈ રહ્યા છે. તમે જો ન્યુઝીલેન્ડની ટીમની અંદર ટ્રેન્ટ બોલ્ટનો સમાવેશ કર્યો, અહીંયા રમે છે, અહીંની પ્રેક્ટિસ ને ત્યાં આગળ આપણને ભારે પડશે. એ જ પ્રમાણે બાકીના ઇંગ્લેન્ડના ખેલાડીઓ પણ એવી રીતે છે, સાઉથ આફ્રિકાના ખેલાડીઓ એ રીતે છે. તો હું માનું છું કે એક તો થોડુંક જ્યાં એકદમ એકબીજાને ઓળખતા બોલરોને બેટરથી રમવાનું થાય તો થોડી તકલીફ થાય. એ વખતે મિસ્ટરી બોલર તરીકે કોઈ પ્રસ્થાપિત ખેલાડીને ટીમમાં સમાવવામાં આવે. બેઝિકલી દિલ્હીની પાસે રિસોર્સિસ ઓછા છે, ટુ બી વેરી પ્રિસાઇઝ દે આર રિયલી લેકિંગ વન બેટ્સમેન. અથવા સ્ટફ જે રીતે બેટિંગ એકાદ બે મેચમાં એને કરી છે એવી જોવા નથી મળી આપણને, નથી હોપની સાઈ હોપની બેટિંગ એટલી સારી. એક વસ્તુ ચોક્કસ છે કે આજે શરૂઆતમાં સારી બેટિંગ થાય, તમને સારી શરૂઆત મળે અને પછી હિસ્સો હિસ્સામાં તમે બેટિંગ કરો એ અલગ વાત છે.
પણ શરૂઆતની બે બે વિકેટો પડી ગઈ હોય અને ત્યાર પછી તમે જવાબદારી પૂર્વક એક મોટી બેટિંગ કરી શકો, દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. એ ક્યાંક તમને દિલ્હીમાં જોવા મળ્યું નથી. એટલે ઓફકોર્સ સારી બોલિંગ પણ કરી, કારણ કે કલકત્તા ઇઝ અ ગુડ બોલિંગ યુનિટ, એમાં કોઈ સવાલ નથી. અને એની સામે દિલ્હી ઇઝરેલી યુનો એ પાછળના ક્રમે ટેક કેપ્ટી કર્યું, પણ દિલ્હી આશાને છોડી ઘણી બધી વાતો છે. કારણ કે દિલ્હી કેપિટલ્સને હવે ધારો કે આવું બી મુશ્કેલ છે, 11 મેચો એ લોકો રમી ચૂક્યા એટલે શક્યતા ઓછી છે. પણ તે છતાંય દિલ્હીની મેચ હજુ કોઈ એવી ટીમ કે જે આગળ જવા માંગતી હોય એનો પગ ખેંચીને નીચે ઉતારી શકે એ ક્ષમતા તો ચોક્કસ ધરાવે છે. 4-11 મેચો થઈ છે, 3 મેચો એની બાકી છે. આ 3 મેચોમાં કોઈ ઉપરવાળી ટીમ અડફેટમાં ના આવી જાય કે જે એની સામે હારીને નીચે આવે, એ હવે ખાસ જોવાનું રહ્યું છે. જી જી બિલકુલ. એટલે કહી શકે કેટલી તકો બાકી છે દિલ્હી પાસે કે તે પ્લે ઓફમાં આપી શકે, અને શું આપણે લાગે છે કે દિલ્હીની જે ટીમ છે તો દિલ્હીના જે બેટિંગ ના ડિપાર્ટમેન્ટમાં કહી શકાય કે દિલ્હીની જે આખી ટીમ તે મેકર પર આધારિત રાખે છે. એ જ આપણે હમણાં વાત કરી, કોઈ મેકર ઇઝ ધ મેઇન સોર્સ. હવે ધારો કે કન્સિસ્ટન્ટ ના હોય તો તમને પ્રદર્શન ના સારું આપે તો સ્વાભાવિક રીતે તમારી ટીમનો સ્કોર નથી થતો, એ જલ્દી આઉટ થયો પાછળ ટીમ પણ જલ્દી આઉટ થઈ. સેકન્ડલી તમે વાત કરી દિલ્હી કેપિટલ્સ ને પ્લે ઓફમાં આવવાની વાત, તો હજુ એના 8 પોઈન્ટ છે અને એની 11 મેચો ઓલરેડી પતી ચૂકી છે. હવે એમની પાસે 3 મેચો બાકી છે, 14 મેચો રમવાની. 3 મેચો, 3-3 મેચો જીતે એવી શક્યતાઓ કોઈ પણ ટીમની શક્ય નથી બનતી, અને દિલ્હીની પણ ના બને. અને ઇફ દે આર નોટ ગેટિંગ ઇટ તો એમને ઉપર જવાનો ચાન્સ એટલો બધો રહેતો નથી. પહેલી વાત એટલે અહીંયા આગળ દિલ્હી જે છે એ પણ એક પાછળના ક્રમે આવી. હા, એક વસ્તુ ચોક્કસ બને કે દિલ્હી કેપિટલ જો સારા વધારે સારા માર્જિન થી જીત મેળવે છે અને લખનૌ સુપર કિંગ્સ એક મેચ હારે છે તો ક્યાંક કાંટાની ટક્કર તો ચોક્કસ થશે. કારણ કે આપણે 4 ટીમો ત્યાં લેવાની છે, એમાં 10 ટીમો ઉપર 10 પોઈન્ટ ઉપર 4 ટીમો છે અત્યારે. ચેન્નઈ સુપર કિંગ્સ છે, સનરાઈઝર્સ હૈદરાબાદ છે, લખનૌ સુપર જાયન્ટ છે અને દિલ્હી કેપિટલ છે. હવે વિચાર કરો કે એક મેચ જીતે અને એક મેચ હારે તો આખા સમીકરણો બદલાય છે. 10-2 12 પોઈન્ટ થાય તો દિલ્હી ઉપર પહોંચી શકે છે. પણ જો અને તોની આ વાત છે, શક્યતાઓ નકારી ના શકાય. પણ એટ ધ સેમ ટાઈમ આગળ ઉપરની જે ટીમો છે, ચેન્નઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ અથવા લખનૌ સુપર, એક્સેપ્ટ લખનૌ સુપર જાયન્ટ્સ, બાકી ટીમોને હરાવી થોડીક મને મુશ્કેલ દિલ્હી માટે લાગે છે. લખનૌમાં યસ ટે કેન ટેક એ ચાન્સ અને ત્યાં એક વિજય મેળવી શકે છે નેક્સ્ટ મેચ જયારે રમે ત્યારે. બટ અગેન લખનૌની 9 જ મેચો હજુ થઈ છે એટલે એમની પાસે 2 તકો છે 11 મેચ કરવાની. એટલે 2માંથી ધારો કે 1 પણ જીતે છે તો દિલ્હીની તકો ઓછી થઈ જશે. દિલ્હી માટે મુશ્કેલ કામ છે. જી જી બિલકુલ. હવે કોલકાતાની વાત કરીએ તો કોલકાતાની ટીમમાં ફિલ સોલ્ટ એક કન્સિસ્ટન્ટ બેટર તરીકે પ્રસ્થાપિત થતો જાય છે. શું લાગે છે કે આ ખેલાડી કોલકાતાની જે ટીમ છે તેને ચેમ્પિયનશિપ સુધી લઈ શકે, કેટલી શક્યતા? વેરી કરેક્ટ. કારણ કે એક આ જ વસ્તુ છે કે કન્સિસ્ટન્સી કેટલી. સોલ્ટ હેઝ બીન પ્લેઇંગ ઇન ઓલ ધ મેચીસ. મોટાભાગની મેચોમાં સોલ્ટે એક સારી શરૂઆત અપાઈ છે, પાવર પ્લેમાં સારા રન કર્યા છે, એ ને સુનિલ નારાયણની જોડીએ તો નવા નવા વિક્રમો બનાવ્યા છે. તો તે હેવ ગોટ અ ટેરિફિક પોટેન્શિયલ ઇન સોલ્ટ. તો જો તમારી પાસે ત્યાં સુધી પહોંચવું હોય, ચેમ્પિયનશિપ સુધી પહોંચવું હોય, તો આ બંને ખેલાડીઓનું રમવું જરૂરી છે. એ ખેલાડી દરેક મેચમાં રમે છે એટલે એની કન્સિસ્ટન્સી છે એમ આપણે સ્વીકારી શકીએ. અને બંને સારા બેટર છે, સેન્ચુરી બેટર છે એટલે એવું કંઈ નથી કે એ લોકો રમી શકતા નથી. તો આ એક એમના માટે એક લગડી કલાકાર છે, લગડી ખેલાડી છે અને હી હેઝ ગોટ ધેટ એબિલિટી ટુ સ્ટે ઓન ધ વિકેટ ઇન એની સર્કમસ્ટેન્સીસ. એટલે ત્યાર પછી તમે જુઓ તો એની ટીમ પણ તમે જુઓ તો યુ હેવ ગોટ અ વેરી ગુડ બેટર્સ ટુ કમ યુ નો. અને એમાં તમને ક્યાંક ને ક્યાંક સારા શોટ છે, સુનિલ નારાયણ છે, રિંકુ સિંગ છે, શ્રેયસ આયર છે, વેંકટેશ આયર છે, રસેલ છે. સો ધેર આર પ્લેન્ટી ઓફ બેટર્સ. પણ હમણાં જે વાત કરી દિલ્હીની, આપણે જે વાત કરી એ રીતે જો શરૂઆત સારી નહીં હોય તો પાછળના બેટ્સમેનો કેટલું સારું રમી શકે. દિલ્હીમાં એવા ખેલાડીઓ નથી, જ્યારે કલકત્તામાં એવા ખેલાડીઓ છે. શ્રેયસ આયર છે, પછી તમારી પાસે વેંકટેશ આયર છે, તમારી પાસે રિંકુ સિંગ છે, તમારી પાસે રસેલ છે. 4-5 ખેલાડીઓ એવા છે કે શરૂઆતની નિષ્ફળતા હોય તો પણ પાછળનો ખેલાડી સારું રમીને તમને મેચ જીતાડી શકે. ધેટ ઇઝ ધી રીઝન આ ટીમ ચેમ્પિયન થવાની એક કહેવાય ને કે યસ ધી આર ધ ચેમ્પિયન મટીરિયલ.
આ બે વાર ચેમ્પિયન બનેલી છે. ગૌતમ ગંભીર ફરી એક વાર આવે છે આ ટીમમાં ચેમ્પિયન બનાવવા માટે. દે હેવ ગોટ ધેટ પોટેન્શિયલ, ગુડ બોલિંગ, ગુડ ફિલ્ડિંગ, ગુડ બેટિંગ, એક સારું મેનેજમેન્ટ પણ જોવામાં આવે છે. ઓફકોર્સ ટીમ નથી હારી એવું કઈ નથી, આ ટીમ પણ હારેલી છે એટલે ટોપ ફોરમાં આવે. કારણ કે એકચ્યુઅલી શું થતું હોય કે ટોપ ફોરમાં તો કદાચ ટીમ આવી જાય, પણ જયારે મુશ્કેલ મેચ રમવાની હોય, જયારે ક્વોલિફાયર હોય અથવા એલિમિનેટર હોય, ત્યારે પછી પાણીમાં વધી જાય ટીમ. એટલે એ રીતે જોવા જઈએ તો હું માનું છું કે કલકત્તા પાસે પોટેન્શિયલ બાકીની ટીમો કરતા વધારે છે. જો મુંબઈ ઇન્ડિયન્સ આ વખતે રેસમાં જ નથી, ગુજરાત ટાઇટન્સ આ વખતે રેસમાં જ નથી, તો તમારી પાસે રેસમાં કોણ છે? રાજસ્થાન રોયલ, કલકત્તા, ચેન્નઈ, સનરાઈઝર હૈદરાબાદ, લખનૌ. તો આ બધી જે ટીમો છે એ ટીમોને બીટ કરવા માટેની શક્તિ ડેફિનેટલી KKRમાં અત્યારે દેખાઈ રહી છે. આઈ ડોન્ટ સે કે બીજી ટીમોને, પણ જો તમે બેટિંગ ગણો તો 8 ક્રમ સુધી બેટિંગ છે, બોલર ગણો તો 6 બોલર તમારા ટકાટક છે કે જે જોરદાર અને શાનદાર બેટિંગ કરી શકે, બોલિંગ કરી શકે. તો કલકત્તાની ટીમ, યસ ઇટ ઇઝ અ ચેમ્પિયનશિપ મટીરિયલ, એવી મજબૂત ટીમ. એક રાજસ્થાન રોયલ્સ છે, ચેન્નઈ સુપર કિંગ, અગેન ઇટ્સ નોટ એ વેરી સ્ટ્રોંગ ટીમ કે 7 બેટ્સમેનો સાથે સાથે રમે એવા, નો. પછી તમારી પાસે હૈદરાબાદ છે, હૈદરાબાદના 288 રન બી આપણે જોયા અને 140 રનમાં આઉટ થયું એ પણ જોયું. સો દે ઓલસો ડઝન્ટ હેવ ધેટ યુ નો કન્સિસ્ટન્સી. લખનૌ સુપર જાયન્ટ સેમ પોઝિશન, દે આર નોટ વેરી વેરી ફેન્સી અબાઉટ વિનિંગ એન્ડ ઓલ, તો એટલું બધું એ નથી. તો અહીં આગળ કલકત્તા નાઇટ રાઇડર્સનો ચાન્સ તો બને છે. જી બિલકુલ. હવે અશોકજી, સૌથી મહત્વનો સવાલ, પોઈન્ટ ટેબલના શું છે હાલ? પોઈન્ટ ટેબલના હાલ બહુ જબરજસ્ત છે, કારણ કે રાજસ્થાન રોયલ તો ટોપ પર છે અત્યારે. હવે એક મેચ જીતશે તો એ કદાચ પેલા એની અંદર આવી જશે, ક્વોલિફાય થઈ જશે કે ભાઈ પ્લે ઓફ નહીં થશે. રાજસ્થાનને એક મેચ જીતશે એટલે એ લોકો એ થઈ જશે. ત્યાર પછી તમારી પાસે KKRને 6 માંથી 3 મેચો જીતવાની, વિચ ઇઝ વેરી ક્લિયર ટુ ગેટ ક્વોલિફાઈડ. પછી તમારી પાસે હૈદરાબાદને 5-6 મેચો છે, 6 માંથી 3 જીતવાની છે, જીતી શકાય, કારણ કે એમની મેચો ગુજરાત ટાઇટન્સ જોડે હોય, પંજાબ સામે હોય, મુંબઈ સાથે હોય, દિલ્હી કેપિટલ્સ સાથે હોય, એટલે એ શક્યતા હોય છે. ચેન્નઈને 4 જીતવાની છે અને એમની પાસે 6 મેચો છે. ચેન્નઈનું જે કામ છે થોડુંક મુશ્કેલ જણાય છે, કારણ કે એમને જીતવા માટે એમની સામેના જે પ્રતિસ્પર્ધીઓ છે એ બધા જબરા છે. દિલ્હીને 5 માંથી 4 મેચો જીતવાની છે, તો નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ છે. અને ત્યાર પછીની જે ઘટના છે એમાં તો 5 માંથી 5 અને એ પ્રકારની સ્થિતિ છે એ લગભગ શક્યતા નથી. એટલે આપણે અહીંયા બેંગ્લોરને ના એ કરી શકીએ, મુંબઈને ગણી ના શકીએ, પંજાબને ગણી ના શકીએ, ગુજરાત ટાઇટન્સને ગણી ના શકીએ. દિલ્હી, લખનૌ, હૈદરાબાદ, ચેન્નઈ અને કલકત્તા, એની અંદર તમારી પાસે 5-5 જોવા જાઓ તમે, ચેન્નઈ સુપર કિંગ, હૈદરાબાદ, પછી લખનૌ અને દિલ્હી, આ 4ના મેં તમને કહ્યું એમ 10-10 પોઈન્ટ્સ છે. એટલે બાકીની મેચોમાં કેવી રીતના પ્રદર્શન થશે અને એની સાથે સાથે જયારે તમારા પોઈન્ટ સરખા હોય તો તમારો નેટ રન રેટ કેવો છે એ જોવામાં આવે. તો તમે ઘણી એવી ટીમો છે, ધારો કે લખનૌની ટીમ છે, દિલ્હીની ટીમ છે, તો નેગેટિવ રન રેટ છે, તો એના અગેન્સ્ટમાં જાય છે બધું. તો હું માનું છું કે ઘમાસાણ હજુ ચાલુ છે અને બાકીની ટીમો જેમ ગુજરાત, પંજાબ, મુંબઈ, એ પાછું આવવું અને ટોપ પર આવવું થોડું મુશ્કેલ લાગે છે. બાકી આ 5 ટીમો છે જે હજુ ઘમાસાણ કરી રહી છે. જી બિલકુલ. એટલે ખૂબ જ રસાકસી ભર્યો માહોલ હવે અત્યારે આઈપીએલ પર ના પોઈન્ટ ટેબલ પર જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે અશોકજી કે આગામી જે સમય છે, આગામી સમયમાં કેટલી શાનદાર મેચ આપણને જોવા મળે છે. અશોકજી, આપ અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા તે બદલ આપનો આભાર. સાંજે મળીશું 35 કલાકે, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.